In the previous video, we have completed page number 20. Today, we will see page number 21. Main 26. See, Pathna Kramma Vakya Vakyo Gotho. Niche Uttar Apel Chem. Jo, ya line jo ha. See. Sa, a, ba, na, bhi. Pachi ya, exclamatory mark. Nan. खूब द र स छे ने तो अहीं आजे बॉक्स आप्यू छे एनी अंदर पण जो खूब सरस अभिनंदन ए रीते तमारे आ ऊभी लाइन में लखी देवानू छे ओके लखी दीधु पछी खू शू छे खू तो खू क्या छे आर यू तो एनू फर्स्ट सेंटेन्स लखवानू एक हतू गाम ते अहीं तमारे लखवानू छे पछी शू आवशे ब ओके ब क्या छे आर यू ज्यां जुओ त्यां उंदर ज उंदर ओके पछी ए आवशे पछी स स ओके स क्या छे आर यू एक दिवस वाफड़ी वाड़ो आव्यो पछी छे र र आर यू ઉંદર સઘળા તાડો તમે એ સેન્ટેન્સ લખવાનો છે પછી આવશે પાછો સ ઓકે તો એ સ છે આર્યો વાફડી વાળો આગળ ચાલે પહેલાં આવશે એક દિવસ વાફડી વાળો આવ્યો પછી આવશે વાફડી વાળો આગળ ચાલે પછી અ અ આર્યો ઓકે ઉંદર બધા પાછળ દોડે પછી છે ભી ભી આર્યો ઉંદર બધા પાણીમાં ડૂબી ગયા અને પછી નન નન આર્યો ગામવાળાએ પૈસા આપવાની ના પાડી પછી આવશે ડ વાસળીવાળાએ ફરી વાસળી વગાડી પછી ન ન ક્યાં છે આર્યો બધા છોકરા બહાર આવ્યા પછી છે એક્સક્લેમેટરી માર્ક ઓકે આર યુ ક્યાં છે એક્સક્લેમેટરી માર્ક આર યુ તેમાં શું છે લે ભાઈ તારા 1000 રૂપિયા આવી રીતે તમારે પૂરા સેન્ટેન્સ ગોઠવીને લખવાના છે ઓકે નાવ વી વિલ સી મેઇન 27 વાંચો અને મજા પડે તો મિત્રને કહો તો પહેલાં વાંચીએ આપણે સાહેબ શું કહે સાહેબ શું કહે શાળાએ મોડો કેમ આવે છે સાહેબ રસ્તામાં લખ્યું છે તો સાહેબ શું કહે શું લખ્યું છે સાહેબ આગળ શાળા છે ધીમે ચાલો મજા પડી તમને તો હવે તમારા મિત્રને તમારે કહેવાનું છે આવો સિમ્બોલ હોય ને સ્કૂલ આવે ત્યાં તો ત્યાં શું લખ્યું છે આગળ શાળા છે કે સ્કૂલ છે એટલે ધીમે ચાલો એ બાઇકવાળા માટે કહેવા માટે છે વ્હીકલ્સ જતા હોય ને તેના માટે છે તો આ સાહિલે પોતા માટે જ લઈ લીધું અને શું કીધું છે કે આગળ શાળા છે એટલે ધીમે ચાલો એટલે હું ધીમે ધીમે ચાલતો હતો એટલે શાળામાં મોડું થઈ ગયું નાવ સી ધ નેક્સ્ટ વન સી એ હાથી આ જંગલનો રાજા કોણ હાથી કહે મને ખબર નથી સિંહ કહે તને ખબર ન હોય એવું ન બને જા શોધી લાવ હાથીએ કહ્યું ને મને ખબર નથી કહી સિંહને સૂંઢમાં લઈને દૂર ફેંકી દીધો સિંહ હાથી ભાઈ શોધવા ન જવું હોય તો ના પાડી દેવાય આમ ફેંકી ન દેવાય જો અહીંયા સૂંઢમાં દૂર ફેંકી દે છે ને સિંહને મજા પડી તો તમારા મિત્રને તમારે કહેવાનું છે ઓકે નાવ સી નેક્સ્ટ પેજ પેજ નંબર 22 ત્યાં શું છે મેઇન 28 શબ્દ બનાવી બોક્સમાં લખવાનું છે નમૂનો આપ્યો છે તમને ઓકે જો પહેલાં તો અહીંયા
આ જોઈ લેવો, વન ડોટ છે તો વન ડોટ માટે ક, ટુ ડોટ, ટુ ડોટ માટે મ, થ્રી ડોટ, થ્રી ડોટ માટે ર, ફોર ડોટ, ફોર ડોટ માટે ગ, ફાઇવ ડોટ, ફાઇવ ડોટ માટે અણ, પછી સિક્સ ડોટ, સિક્સ ડોટ માટે મીંડાવાળો શ, પછી સેવન ડોટ, સેવન ડોટ માટે ચ. હવે એક્ઝામ્પલ છે, નમૂનો. ઓકે, એક ડોટ માટે ક એટલે ક, અને થ્રી ડોટ માટે ર એટલે શું બનશે? કર. ઓકે, હવે કેટલા ડોટ છે? સેવન ડોટ અને આ થ્રી ડોટ. સેવન ડોટ માટે ચ. ઓકે, તો અહીંયા ચ અને થ્રી ડોટ માટે ર, તો ર. ઓકે, ચર. નાવ સી નેક્સ્ટ વન, બે ડોટ માટે મ, તો મ લખવાનું, અને ફાઇવ ડોટ માટે અણ, તો મણ. ઓકે, નાવ સી ધ નેક્સ્ટ વન. જો ત્રણ ડોટ છે, ત્રણ ડોટ માટે શું આવશે? ર. અને ફોર ડોટ માટે શું આવશે? ગ, રગ. નાવ નેક્સ્ટ વન સેવન ડોટ, સેવન ડોટ માટે ચ, અને ફાઇવ ડોટ માટે અણ, તો થશે ચણ. સિક્સ ડોટ માટે મીંડાવાળો શ, અને ફાઇવ ડોટ માટે અણ, તો શણ. આવી રીતે શબ્દ બની ગયા. ચાલો હવે આપણે નેક્સ્ટ જોઈશું. ફોર ડોટ માટે ગ, અને ત્રણ ડોટ માટે ર, બે ડોટ માટે મ, ગરમ. નાવ નેક્સ્ટ વન થ્રી ડોટ માટે ર, બે ડોટ માટે મણ, મ, અને ફાઇવ ડોટ માટે અણ, તો થશે રમણ. એવી જ રીતે સેવન ડોટ માટે ચ, ત્રણ ડોટ માટે ર, ફાઇવ ડોટ માટે અણ, તો થશે ચરણ. આપણા સેન્ટેન્સ નહીં, વર્ડ્સ બની ગયા ને. તો હવે નેક્સ્ટ પેજ જોઈશું, પેજ નંબર 23. જો અહીંયા મેઇન 29, બિલાડીથી બચવા ઉંદરે કઈ યુક્તિ કરી તે વિશે પાંચ વાક્યો લખો. હવે આ એક પ્રયોગશાળા છે, છે ને પ્રયોગશાળા, લેબ છે, એની અંદર કેમિકલ્સ છે, માઇક્રોસ્કોપ છે, જો કેમિકલ્સ છે, માઇક્રોસ્કોપ છે. ઓકે, આ રહ્યું. પછી ઉંદર છે ને આ એક બિલાડી છે. તો હવે તમે જો બીજા પિક્ચરમાં આ એક સ્ક્રીન બતાવી છે, ત્યાં શું કરે? મિરર છે, મિરર. તો ઉંદર તેની સામે જઈને ઊભો રહી જાય તો ત્યાં મોટું દેખાય, અને બિલાડી તેને જોઈને ગભરાઈ જાય છે. પછી શું છે? જો અહીંયા ભક્તિ દેખાય છે ને, તો હવે તેના પરથી તમારે પાંચ વાક્યો બનાવવાના છે. જો ફર્સ્ટ સેન્ટેન્સ, ઉંદરની પાછળ બિલાડી દોડે છે. ફર્સ્ટ પિક્ચરમાં જોયું તો ઉંદરની પાછળ બિલાડી દોડે છે ને. નેક્સ્ટ સેન્ટેન્સ, ઉંદર અરીસા સામે ઊભો રહી ગયો, મિરર સામે ઊભો રહી ગયો ને. પછી થર્ડ સેન્ટેન્સ, તેનું દરામણું પ્રતિબિંબ મિરર સામે ઊભો રહે એટલે તેનું પિક્ચર મોટું દેખાય અને તે દરામણું લાગે. તેનું દરામણું પ્રતિબિંબથી બિલાડી ડરી ગઈ. ફોર્થ વન, બિલાડી નાશી ગઈ. ફિફ્થ સેન્ટેન્સ, ઉંદર બચી ગયો. તો બની ગયા ફાઇવ સેન્ટેન્સ. ઓકે, તો અહીંયા તમારું ચેપ્ટર પૂરું થાય છે. અને જે પેજ નંબર 24 ઉપર પ્રવૃત્તિઓ છે તે તમારે જાતે કરવાની છે. ઓકે, બાય.